રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે શુક્રવારે સવારે મોનિટરી પોલિસી કમિટીની બેઠકના નીતિગત નિર્ણયોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંકે તેની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટ પર યથાસ્થિતિ જાળવી રાખી છે, એટલે કે હોમ અને વાહન સહિતની લોન મોંઘી પણ નહીં થાય અને સસ્તી પણ નહીં થાય. દાસે કહ્યું કે આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીએ સર્વસંમતિથી રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છેલ્લે આ વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટ વધારીને 6.5% કર્યો હતો અને ત્યારથી બેન્ચમાર્ક પોલિસી રેટમાં કોઈ સુધારો કર્યો નથી. સસ્તી લોન માટે હજુ રાહ જોવી પડશે. વ્યાજદર યથાવત રહેતા લોનના ઈએમઆઈ પણ ઓછા નહીં થાય. સંતાન પ્રાપ્તિના સુખની આઈવીએફ ટ્રીટમેન્ટ હવે ઘર આંગણે જામનગરમાં. જામનગરના ખ્યાતનામ સિનિયર સ્ત્રીરોગ અને ટેસ્યુ બેબી નિષ્ણાત ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકરે નિસંતાન દંપતીઓને સંતાન સુખ આપવાનું બીડું ઝડપ્યું છે. આઈવીએફ ટેકનિક દ્વારા અનેક કારણોસર વંધ્યત્વ ધરાવતા સ્ત્રીઓ તથા પુરુષો પોતાના જ સ્ત્રીવિધ તથા શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે. 40 વર્ષથી વધારે ઉંમર અને માસિક બંધ રહ્યા પછી પણ આઈવીએફ ટેકનિકની મદદથી નિસંતાન દંપતીઓ માટે માતા પિતા બનવું શક્ય છે. વિલંબથી લગ્ન, વ્યસ્ત જીવન અને વૈજ્ઞાનિક કારણોસર નિસંતાન પણ એ પણ આઈવીએફ ટેકનિક દ્વારા દૂર થઈ શકે છે. નિસંતાન એટલે કે સ્ત્રી અને પુરુષ વંધ્યત્વના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ. તારીખ 9/12/2023 શનિવારના રોજ. સમય 10-12. આ કેમ્પમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. સિદ્ધિવિનાયક આઈવીએફ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, પીએન માર્ગ, કેડી જ્વેલર્સની પાછળ, જામનગર. ફોન 0288-25-57-19-7, મોબાઈલ 95-12-39-48-52, 92-79-44-63.